તો હવે વાત વિરમગામની કરીશું, જ્યાં શહેર સહિત નળકાંઠા ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડ્યો છે. અહીં પણ કરા પડ્યા છે. તો નળકાંઠામાં કમીજલા, શાહપુર અને વંથળ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ઊભા પાકને નુકસાન થઈ શકે છે. આ ખૂબ જ ગંભીર સ્થિતિ ખેડૂતો માટે છે. હાલ ગુજરાતના એ તમામ ગ્રામ્ય વિસ્તારો જ્યાં પાક લેવાની તૈયારી હતી, પરંતુ તે પહેલાં જ વરસાદી પાણી ફરી વળ્યું છે અને એના કારણે જ હાલ ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. આ દ્રશ્યો આપ જોઈ શકો છો, જે વિરમગામના છે. વિરમગામમાં જે પ્રમાણે વરસાદ પડ્યો છે તેમ લાગતું નથી કે હાલ શિયાળો ચાલી રહ્યો છે. ફરીથી ચોમાસું બેઠું હોય અને ચોમાસામાં પણ જે આ ઓગસ્ટથી સપ્ટેમ્બર મહિનામાં જે પ્રમાણેનો વરસાદ દર વર્ષે આવતો હોય છે તેવા જ દ્રશ્યો હાલ માર્ચ મહિનામાં જોવા મળી રહ્યા છે. માર્ચ મહિનો જે જ્યારે તાપમાન 38-40 ડિગ્રીની આસપાસ પહોંચવાની શરૂઆત થતી હોય છે, તેવામાં અચાનક જ તાપમાનમાં ઘટાડો અને તેમાં પણ વરસાદ અને કરા પડવા પડતા અનેક ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. તો વિરમગામના આ બે દ્રશ્યો છે, જેમાં પ્રથમ દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે કરા પડતા જોવા મળી રહ્યા છે. તો બીજા દ્રશ્યો જે હાઈવે વિસ્તારના છે, ત્યાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, પરંતુ આ વરસાદમાં વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોના પણ પૈડા થંભ્યા છે. સંવાદદાતા સચિન પાટીલ આપણી સાથે જોડાઈ ગયા છે. સચિન, જણાવશો, વિરમગામમાં ખૂબ જ ભયંકર જે વરસાદના દ્રશ્યો છે તે સામે આવ્યા છે, હાલ શું છે ત્યાંની સ્થિતિ? જે પ્રકારે હવામાન વિભાગની આગાહી હતી અને હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી, વરસાદ વરસ્યો છે, પરંતુ કરા સાથેનો વરસાદ વરસ્યો છે. સ્વાભાવિક રીતે આ વરસાદ સામાન્ય લોકોને તો જનજીવન પર અસર કરે, પણ એનાથી બી મોટી અસર જે છે એ ખેડૂતોના પાક ઉપર થઈ રહી છે. કારણ કે જે પણ પાક છે, જે ઘઉંનો પાક છે કે સિવાયના જે ખેતીના પાક છે, એને નુકસાન સ્વાભાવિક રીતે છે. કારણ કે એલર્ટ જે પ્રકારે પહેલાથી જ આપવામાં આવ્યું હતું, ત્યારે એના કારણે ગુજરાત આખાની પણ વાત કરીએ તો જે પ્રકારની એલર્ટનેસ દાખવીને એમને કહેવામાં આવ્યું છે ખેડૂતોને કે પોતાનો પાક બચાવવા માટે તેઓ એને કવર કરીને રાખે, સાથે સાથે જે એપીએમસી છે ત્યાં પણ આ પ્રકારનું એલર્ટ આપવામાં આવ્યું હતું ને એમને પણ કહેવામાં આવ્યું હતું કે જે પોતાનો પાક છે બચાવવા માટેના સંપૂર્ણ પ્રયાસ કે એને પછી શેડિંગ કરીને રાખવું ખૂબ જરૂરી છે. પરંતુ કરા પડવાની સાથેનો જે વરસાદ છે એ સાબરકાંઠામાં પણ જોવા મળ્યો છે અને સાથે સાથે વિરમગામમાં પણ જોવા મળ્યો છે. તો સ્વાભાવિક રીતે આ જે ઋતુચક્રમાં ફેરફારની વાત છે અને સાથે સાથે ખેડૂતો માટેની આ એક સૌથી મોટી પરિસ્થિતિ કપરી થાય છે કે એમને આ પ્રકારે વરસાદ વરસવો એ ખેતીને બહુ મોટું નુકસાન કરતું હોય છે. બિલકુલ સચિન, સમગ્ર માહિતી બદલ આભાર.